હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક કસ્ટર્ડ પુડિંગ બનાવવા માટે એક પેનમાં પાંચસો ગ્રામ દૂધ ગરમ કરવા મૂકું તેમાંથી અડધો કપ જેટલું દૂધ રહેવા દેવું હવે એક બાઉલમાં ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લઈ અને તેમાં અડધો કપ બાકી રાખેલું દૂધ નાખવું અને મિક્સ કરવું જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર અવેલેબલ ન હોય તો તમે કોર્ન સ્ટાર્ચ પણ લઈ શકો છો દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં તમારા ટેસ્ટ મુજબ શુગર નાખવી મેં છ ચમચી ખાંડ નાખી છે ફ્રેન્ડ્સ અને વન ફોર્થ ચમચી ઇલાયચીનો પાવડર નાખ્યો છે દૂધને બરાબર ગરમ થવા દેવું દૂધનો એક ઉભરો આવી જાય એટલે રાખે બાજુમાં રાખેલું કસ્ટર્ડ હલાવી અને દૂધમાં મિક્સ કરવું દૂધને બરાબર હલાવતા રહેવું ફ્રેન્ડ્સ આ દૂધને થીક થતાં લગભગ ત્રણથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે દૂધ હવે થીક થઈ ગયું છે ફ્રેન્ડ્સ એટલે કે કસ્ટર્ડ તૈયાર છે ગેસ ઓફ કરી દેવો હવે એક ચોરસ કે ચોરસ ડબ્બો લેવો અથવા તો ટ્રે લેવી અને તેમાં ટોસ ગોઠવવા મેં રસ્કના ટોસ્ટ લીધા છે ફ્રેન્ડ્સ તમે બજારમાં મળતા કોઈ પણ ટોસ્ટ લઈ શકો છો આ ટોસ્ટ ઉપર પથરવા માટે મેં એક સુગર સિરપ બનાવી છે શુગર સિરપ બનાવવા માટે મેં બે ચમચી ખાંડ બે ચમચી ખાંડમાં અડધો કપ પાણી લઈ અને હલાવી મિક્સ કરી દીધી હતી આ ટોસ્ટ ઉપર હવે સુગર સિરપ પથરવી શુગર સિરપ એકદમ ઇક્વલી પથરવી ફ્રેન્ડ્સ એક પણ ટોસ્ટ બાકી ના રહી જાય એવી રીતે પથરવી ફ્રેન્ડ્સ શુગર સિરપ પથરી જાય એટલે બનાવેલું કસ્ટર્ડ તેની ઉપર પથરી દેવું એક લેયર કસ્ટર્ડનું કરવું ફ્રેન્ડ કસ્ટર્ડનું લેયર થઈ જાય એટલે તેની ઉપર બીજા ટોસ્ટનું એક લેયર કરવું ટોસ્ટનું લેયર થઈ ગયા પછી સેમ પ્રોસેસ શુગર સિરપનું એક લેયર કરવું એને ઇક્વલી પથરી દેવું શુગર ઝીરપ પથરાઈ જાય એટલે ફરીવાર કસ્ટરના ઉપર લેયર કરવું બનાવેલું બધું જ કસ્ટર્ડ ટોસ્ટ ઉપર બરાબર પથરી દેવું ફ્રેન્ડ્સ થઈ જાય એટલે તેને એક સ્પ્રેડ કરી દેવું અને એક સરખું કરી દેવું ફ્રેન્ડ્સ ત્યારબાદ તેની ઉપર ડેસિકેટેડ કોકોનટ એટલે કે ખમણેલું ટોપરું નાખવું ફ્રેન્ડ્સ અને ગાર્નિશ કરવું ખમણેલા ટોપરાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ ત્યારબાદ તેની ઉપર બદામની કતરણ મૂકી અને તેને ગાર્નિશ કરવું પુડિંગ તૈયાર છે ફ્રેન્ડ્સ તેને પાંચથી છ કલાક માટે ફ્રીઝમાં મૂકી અને પછી ઉપયોગમાં લેવો જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ